गुड मॉर्निंग विद्यार्थी मित्रों, तो आज आप धोरण बे में गणित गणित में चेप्टर नंबर सात जग अने मग एम क्या पहुंचा था, दाखला नंबर आठ कोयड़ा उकेलो। तो हम आज आप शू शीखीशू, कोयड़ा उकेलशू। तमने आ देखाय छे, हवे आपेली आपने आ सूचना वाँची जवान तमने शू कहवा मांगे छे। तो उषाबेन पासे तपेली में बे लीटर दूध हतु, हेतल बेने तेमने त्रण लीटर दूध भरेली बीजी तपेली आपी, बीजी तपेली आपी। तो उषाबेन पासे केटलू दूध थयू? जो पहला तो एनी पासे आटलू तो हतू ज, बे लीटर हतू। पछी हेतल बेने ने केटलू आप्यू? बीजी तपेली में त्रण लीटर दूध एने आप्यू। तो आपने एने अहीं कीधुं छे के उषाबेन पासे हवे केटलू दूध रह्यू, तो आपने अहीं गणतरी करवानी। एनी पासे અહીંયા લખવાનું ઉષાબેન પાસે કેટલું હતું, તો ઉષાબેન પાસે બે લીટર, તો એ રીતે લખવાનું બે લીટર। પછી હેતલબેને કેટલું આપ્યું, કેટલું આપ્યું? ત્રણ લીટર આપ્યું, ત્રણ લીટર। તો હવે આ બંનેનો શું થશે, સરવાળો। હવે અહીંયા શું કહે છે કે ઉષાબેન પાસે હવે કેટલું દૂધ રહ્યું, એટલે કે અહીંયા આવશે કુલ। તો કેટલું દૂધ, તો બે ત્રણ ચાર ને પાંચ, એટલે કે કુલ ઉષાબેન પાસે કેટલું દૂધ થયું, તો પાંચ લીટર। તો આવી રીતે તમને ગણતરી દરેક દાખલામાં કરવાની છે। પેટ્રોલની એક ટાંકીમાં 30 લીટર પેટ્રોલ હતું, એક ટાંકીમાં કેટલું હતું? 30 લીટર હતું, તેમાં બીજું 9 લીટર પેટ્રોલ ભર્યું। હવે અહીંયા શું કીધું છે કે એક ટાંકીમાં 30 લીટર પેટ્રોલ હતું અને તેમાં જ બીજું 9 લીટર પેટ્રોલ ભર્યું, તો હવે ટાંકીમાં કેટલું પેટ્રોલ થયું? તો એક ટાંકીમાં, એ ટાંકીમાં કેટલું હતું, તો અહીંયા લખવાનું 30 લીટર। હવે અહીંયા શું કહે છે કે બીજું એમાં ઉમેર્યું, ભર્યું કીધું છે, કીધું ને કે એ જ ટાંકીમાં 9 લીટર બીજું ભર્યું, તો અહીંયા શું આવશે? 9 લીટર। અહીંયા આપણે કુલ કેટલું થયું, તો આપણે અહીંયા શું કીધું છે, પ્લસ કરવાનું છે। હવે અહીંયા કીધું છે કે હવે ટાંકીમાં કેટલું પેટ્રોલ થયું, જો આની જેમ જ છે ઉષાબેન પાસે કેટલું દૂધ થયું, ત્યારે આપણે એનો સરવાળો કર્યો, તો આમાં પણ એવી રીતે જ કરવાનું છે। 0 + 9 એટલે એ તો 9 જ રહેશે, અને 3ની નીચે કાંઈ નથી, એટલે કે 3 એમને એમ, એટલે કે કુલ 39 લીટર પેટ્રોલ થયું। આવી રીતે તમને ગણતરી કરવાની છે દરેક દાખલામાં। હરેશ પાસે ડોલમાં કેટલું લીટર પાણી છે? 35 લીટર પાણી હતું, તેમાં નરેશ 5 લીટર પાણી રેડ્યું, એટલે અહીંયા શું કીધું છે, એ જ ડોલમાંથી 5 લીટર પાણી શું કરી નાખ્યું, વેરી નાખ્યું, એટલે કે રેડી નાખ્યું। તો હવે હરેશ પાસે કેટલું પાણી થયું, તો અહીંયા આપણે જોવાનું છે કે હરેશ પાસે કેટલું હતું, તો અહીંયા લખવાનું 35 લીટર। કેની પાસે હતું? હરેશ પાસે। એમાંથી નરેશ કેટલું ઢોળી નાખ્યું? નરેશ 5 લીટર પાણી ઢોળી નાખ્યું, તો હવે કેટલું રહ્યું? તો અહીંયા કીધું છે, જો હરેશ પાસે ડોલમાં કેટલું પાણી થયું, તો હવે કેટલું થયું, એમાંથી 5 લીટર ઢોળી નાખ્યું, તો 5 માં તો અહીંયા શું થશે, બાદ બાકી થશે, કેમ કે અહીંયા કહી દીધું છે કે હરેશ પાસે ડોલમાં 35 લીટર પાણી હતું, તો એમાં નરેશ 5 લીટર પાણી રેડ્યું કીધું છે, તો અહીંયા રેડ્યું એટલે કે ઢોરી નાખ્યું, એમાં તેમાં નરેશે 5 લીટર પાણી રેડ્યું, તો અહીંયા શું થશે, બાદ બાકી થશે, રેડ્યું, કેમ એમ ના કીધું કે ઉમેર્યું। જો અહીંયા બધામાં કીધું છે કે 9 લીટર પેટ્રોલ ભર્યું, પછી અહીંયા હેતલબેને પણ 3 લીટર દૂધ ભરેલી બીજી તપેલી આપી, પણ અહીંયા શું કીધું છે કે નરેશે પાણી રેડી નાખ્યું, એટલે કે બાદ બાકી થશે, 5 માંથી 5 જાય તો 0 અને 3ની નીચે કાંઈ નથી, એટલે કે 3 બાકી રહેશે, એટલે કે કેટલું? 30 લીટર। સમજી ગયા? હવે અહીંયા તેલની સીસીમાં 90 મિલીલીટર તેલ હતું, કેટલું છે? 90, તેમાંથી 10 મિલીલીટર તેલ ઢોળાઈ ગયું, તો હવે સીસીમાં કેટલું તેલ વધ્યું? તો હવે તો તમને ખબર જ પડી જશે કે 90 મિલીલીટરમાંથી કેટલું તેલ ઢોળાઈ ગયું, તો 10 મિલીલીટર। તો અહીંયા લખવાનું 90 મિલીલીટર, એમાંથી 10 મિલીલીટર ઢોળાઈ ગયું,
तो हवे आमां शुं थशे, बाद बाकी के सरवाळो, तो बाद बाकी थशे। अहींया पण कीधुं तुं ने आटलुं पाणी, 5 लीटर पाणी रेड्युं एटले के ढोळाई गयुं, ढोळी नाख्युं, नरेशे तो आपे बाद बाकी कर्युं। एवी ज रीते एमां 10 मिलीलीटर तेल ढोळाई गयुं એટલે કે આપણે બાદ બાકી કરશું। મીંડું મીંડું એટલે કે મીંડું જ રે, 9 માંથી 1 જાય તો 1 2 3 4 5 6 7 8 9 એમાં 1 લીટો ગયો, તો 1 2 3 4 5 6 7 ને 8 કેટલા બચ્યા, 8। તો કેટલું હવે સીસીમાં કેટલું તેલ બચ્યું હશે, તો 80 મિલીલીટર। એવી જ રીતે અહીંયા નીચે કે એક બરણીમાં 15 લીટર ઘી હતું, કેટલું, 15 લીટર, તેમાંથી 4 લીટર ઘી શીરો બનાવવામાં વાપર્યું। એક બરણીમાં કેટલું હતું, 15, એમાંથી 4 લીટર શું બનાવ્યું, તો એનો ઈ ઘીનો 4 લીટર ઘીનો શીરો બનાવ્યું। તો હવે બરણીમાં કેટલું તેલ વધ્યું, તો વધ્યું અહીંયા તમને કીધું, તો એટલું શું આવશે, બાદ બાકી, તો કેટલું છે, 15 લીટર, ને કેટલું ઘી શીરામાં વાપર્યું, તો 4 લીટર। તો અહીંયા શું થાય, બાદ બાકી થશે, તમને સમજી ગયા કે 4 લીટર એમાંથી કાઢી લીધું શીરો બનાવવા, તો હવે બરણીમાં કેટલું હશે, તો 5 માંથી 4 જાય તો 1 1 નો 1 એટલે કે એમ જ રહેશે, કેમ કે નીચે કાંઈ નથી, એટલે કે 11 લીટર હજુ પણ બરણીમાં ઘી છે। શાળાની એક પાણીની ટાંકીમાં 50 લીટર પાણી છે, બાળકો આજે તેમાંથી 40 લીટર પાણી પીધું, તો હવે ટાંકીમાં કેટલું પાણી રહ્યું હશે, તો અહીંયા પણ શું છે, બાદ બાકી, કે 50 લીટર છે ટાંકીમાં, કેટલું પાણી છે, 50 લીટર, તે દિવસે બાળકો કેટલું પાણી પીધું, તો 40 લીટર। તો અહીંયા શું આવે, બાદ બાકી, સમજ્યા બધા। તો હવે 0 તો 0, 5 માં 4 જાય તો અહીંયા આપણે કેટલા કર્યા, 1, તો અહીંયા પણ 1, તો હવે ટાંકીમાં કેટલું પાણી બચ્યું હશે, તો 10 લીટર। તો હું તમને આજે જે સ્વાધ્યાય પોથીની અંદર પાના નંબર 81 ઉપર જે આજે તમને દાખલા કરાવ્યા, જે કોયડા કરાવ્યા, એ તમને સ્વાધ્યાય પોથીની અંદર જ પૂરું કરવાનું છે। થેન્ક યુ।